નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં અધૂરો પાઠ હતો, પાઠ 4 અમૃતાની વાર્તા, તેનો ભાગ 2 આજે આપણે ભણવાનો છે. તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલા થોડું ઈશ્વર સ્મરણ કરીશું, નાના પ્રસંગો બોલીને પછી આપણે ભણવાની શરૂઆત કરીએ. તો તમે બધા થોડીવાર માટે આંખો બંધ રાખીને મારી સાથે શ્લોકનું ગાન કરશો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમસ્ત નિર્વિઘ્નમ કુરુ મે દેવો સમજી લીધું છે, છતાં પણ આપણે થોડું યાદ કરી લઈએ કે રાજસ્થાનમાં જોધપુર ગામમાં ખેજડી નામનું ગામ આવેલું છે, ત્યાં આગળ ઘણા બધા ખેજડીના વૃક્ષો છે. તો ત્યાં એક અમૃતા દેવી નામની સ્ત્રી છે, તે ખૂબ જ વૃક્ષ પ્રેમી છે અને તે વૃક્ષોને ખૂબ જ વાલ કરે છે, પ્રેમ કરે છે અમૃતા દેવી. અને એક દિવસ રાજાના માણસો કુંભાળી લઈને ઝાડ કાપવા આવે છે, ત્યારે અમૃતા અને ગામના લોકો ખૂબ જ વિરોધ કરે છે કે અમે ઝાડ કાપવા જઈશું નહીં. એના માટે થઈ અને ઘણા બધા માણસો ગામના લોકો મરી જાય છે, મૃત્યુ પામે છે અને બલિદાન આપે છે. તો અમૃતા દેવીનો આ જે પ્રેમ છે, વૃક્ષ પ્રેમી મહિલા કહેવાય છે તેને, અને એ ગામના લોકોને વિષ્ણોય કહેવામાં આવે છે. તો એના વિશે આપણે ઘણું બધું ભાગ 1માં સમજી ગયા હતા. હવે આજે આપણે ભાગ 2 ભણીશું, તેમાં પાના નંબર 29 ઉપર. સૌથી પહેલાં આપણે પાના નંબર 28 ઉપરનું બાકી છે ત્યાંથી આપણે સમજીશું, અને પછી આપણે પાના નંબર 29 પરના કેટલાક જવાબો લખવાના છે. તો આપણે એને કાપા પર સવાલો લખેલા છે, પછી આપણે જવાબો લખીશું સમજીને. અને પાના નંબર 28 કાઢજો તમારા પુસ્તકમાં, બરાબર? તો એ હું વાંચું છું અને સમજાવું છું તમને. અમૃતા આઘાતમાં હતી. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું. માણસે તેને ડરાવવા ખૂબ બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. તેઓએ વૃક્ષોને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાદ ભરી. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. જો અહીંયા ચિત્રમાં ફોટો આપેલો છે, બધા વૃક્ષને બાંધ ભરીને ઊભા છે અને ઉખાડી લઈને રાજાના માણસો કેટલાયને મારે છે, તેથી કેટલાય માણસો, ગામના માણસો, યુવાન અને ઘરડા બધા જ ઘણા બધા મૃત્યુ પામે છે. જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી. રાજાને સંદેશો મળી ગયો કે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે વૃક્ષોને બચાવવા માટે. ગામના લોકોએ કહ્યું કે અમે વૃક્ષો કાપવા દઈશું નહીં, વૃક્ષો અમારું જીવન છે. તો એટલે રાજાને ખબર પડી થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી. તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની મોટી લાગણી જોઈ. પછી તે રાજા ખુદ
ત્યાં ગામમાં આવ્યો અને વૃક્ષોની જે વૃક્ષો પ્રત્યેની ગામના માણસોની લાગણી હતી તે એણે જોઈ અને શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ તમારા વર્ગખંડમાં ચર્ચા કરો એ આપણે કાપા પર જ્યારે મુદ્દા લખ્યા હતા ત્યારે આપણે આ બધું સમજી ગયા છે કે વૃક્ષો અને પ્રાણીઓ રહી શકે આપણા વિના પણ આપણે વૃક્ષો અને પ્રાણીઓ વિના રહી શકીએ નહીં પછી છે ગામ રક્ષિત છે એ આપણે મુદ્દો સમજીએ ગામના લોકોની વૃક્ષો પરની લાગણીએ રાજાને પીગળાવ્યો તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં આવશે નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા આ વિસ્તારના લોકો બિસ્નોઈ કહેવાય છે જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ અને અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે આ વિસ્તાર એવો છે ખેજડી નામનું ગામ છે એ વિસ્તાર એવો છે રણ વિસ્તારમાં હોવા છતાં તે લીલોછમ રહે છે અને પ્રાણીઓને પણ રક્ષણ મળે છે પ્રાણીઓ પણ કોઈ પણ જાતના ભય વગર ત્યાં આગળ હરી ફરી શકે છે અને પછી આ વિસ્તારના લોકોને બિસ્નોઈ કહેવામાં આવે છે કે એ લોકો વૃક્ષોનું રક્ષણ કરે છે તેમજ પ્રાણીઓનું પણ રક્ષણ કરે છે અને એ લોકો એવું માને છે કે વૃક્ષો અમારું જીવન છે પ્રાણીઓ પણ અમને ઘણી બધી રીતે ઉપયોગી છે તે લોકો એવું માને છે હવે પાના નંબર 29 ઉપર કોઈ એક વૃક્ષ વિશે લખો તો તેમાં આપણે કેટલાક તમને જે વૃક્ષ ગમતું હોય લીમડો છે આંબો છે આસોપાલવ છે તો તેના વિશે તમે લખી શકો પછી એ પછી કેટલાક મુદ્દા લખેલા છે કે વૃક્ષને ફૂલ છે કયા રંગના છે તો આપણે એમાં જવાબમાં લખી શકીએ કે હા વૃક્ષને ફૂલ છે તે પીળા રંગના છે અહીં આપણે જવાબ લખીશું કે હા વૃક્ષને ફૂલ છે તે કેવા રંગના છે તે પીળા રંગના છે પછી વૃક્ષ ઉપર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે તો તેમાં લખવાનું કે ના અમુક સમય માટે જ રહે છે કે ના અમુક સમય માટે જ ફૂલો રહે છે બારે માસ ફૂલો રહેતા નથી અમુક સમય માટે જ ફૂલો રહે છે પછી છે કયા મહિનામાં તેના પાંદડા ફરી પડે છે તો તમે એમાં જવાબમાં લખી શકો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તેના પાંદડા ફરી પડે છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તેના પાંદડા ફરી પડે છે પછી છે ચોથો શું વૃક્ષ ઉપર ફળો આવે છે તો તેનું નામ લખો તો તમારે લખવાનું કે હા ફળો આવે છે તેનું નામ કેવું છે એ હા ફળો આવે છે તેનું નામ કેરી છે શું છે તેનું નામ કેરી છે એટલે કે આ શેનું વૃક્ષ કયું આંબાના ઝાડ ઉપર કેરીઓ આવે એટલે એમાં લખવાનું કે આ વૃક્ષ આંબાનું છે આ વૃક્ષ આંબાનું છે પછી આગળ પાના નંબર 30 ઉપર કે પાંચમો છે સવાલ કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે તો એમાં આપણે લખવાનું કે માર્ચ કે એપ્રિલ મહિનામાં ફળ બેસે છે માર્ચ કે એપ્રિલ માસમાં ફળ બેસે છે પછી છઠ્ઠું છે કે શું તમે આ ફળો ખાધા છે તેનો સ્વાદ કેવો છે તો એનો સ્વાદ આપણે લખવાનો છે તો તમારે લખવાનું કે હા મેં ફળો ખાધા છે હા મેં ફળ
ખાધા છે કારણ કે કેરી તો આપણે બધાય ખાધી જ હોય બરાબર ને અને અત્યારે હાલ પણ કેરી ની સીઝન ચાલે છે તો કાચા ફળનો સ્વાદ ખાટો હોય છે એટલે કાચી કેરી કાચા ફળનો સ્વાદ ખાટો હોય છે સ્વાદ ખાટો હોય છે અને ફળ પાકે ત્યારે મીઠો સ્વાદ હોય છે અને ફળ પાકે ત્યારે મીઠો સ્વાદ હોય છે મીઠો સ્વાદ હોય છે બરાબર હવે એની નીચે છે થોડુંક શિકાર માટેનો મુદ્દો છે તે આપણે સમજીએ એમાં લખ્યું છે ચર્ચા કરો તો લોકો શિકાર શા માટે કરતા હશે એના વિશે આપણે થોડું સમજીએ કે ઘણા લોકો શિકાર કરતા હોય છે તો એ લોકો શિકાર એટલા માટે કરતા હોય છે કે પોતાનો ખોરાક બરાબર ઘણા શિકાર કરીને એ જે હોય માંસ એનો ખોરાક લેતા હોય છે તો ખોરાક તરીકે તેમજ અન્ય જરૂરિયાત માટે તે લોકો શિકાર કરતા હોય છે પછી છે પ્રાણીઓનું ચામડું દાંત હાડકા જેવી માંસ જેવી વસ્તુ વેચી તે લોકો તેમાંથી પૈસા મેળવે છે માંસ છે પછી ચામડું છે દાંત છે હાડકા છે વગેરે વેચી અને તેમાંથી એ લોકો શું મેળવે છે પૈસા મેળવે છે પણ મેળવે છે શિકારી લોકો શિકાર કરીને તેમજ ઘણા શોખ ખાતર પણ શિકાર કરતા હોય છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ હતા એ લોકો શિકારના શોખીન હતા તો એ લોકો શોખને ખાતર એવો શિકાર કરતા હતા ઘણા લોકો શોખ માટે પણ શિકાર કરતા હોય છે પછી છે એની પછીનો મુદ્દો કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે આ સજા શા માટે કરાતી હશે તો એના વિશે આપણે સમજીએ તો એમાં એવું છે કે શિકાર કરવાની મનાઈ હોય છે કારણ કે સરકારે વન વિભાગ દ્વારા તેમના વિસ્તારને અભયારણ્ય કહેવાય છે વન વિભાગ દ્વારા એવું કહેવામાં આવે છે કે ત્યાં જે હોય વધારે પ્રમાણમાં પ્રાણીઓની સંખ્યા હોય તેને સરકારે એવું જાહેર કર્યું છે કે અભયારણ્ય કહેવાય શું કહેવાય અભયારણ્ય કારણ કે આપણે જોઈએ છીએ કે નળ સરોવરમાં પંખીઓ હોય છે તે એ પંખીઓનું શું કહેવાય અભયારણ્ય કહેવાય પછી ગીરના જંગલોમાં સિંહો ખૂબ હોય છે સિંહ તો સિંહ એ શું કહેવાય મોટી સંખ્યામાં પ્રાણીઓ હોય તો એને શું કહેવાય સિંહનું અભયારણ્ય એવી રીતે એવું સરકાર લોકોએ જાહેર કર્યું છે પછી કાયદાકીય સજાને કારણે પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહે છે આવો કાયદો લાવે સરકાર તો કોઈ ત્યાં આગળ અભયારણ્ય હોય એટલે કોઈ ત્યાં શિકાર કરવા જઈ શકે નહીં તેથી પ્રાણી પક્ષીઓની જે સંખ્યા હોય તે એમને એમ જળવાઈ રહે એટલા માટે સરકારે એવો કાયદો લાવ્યા છે કે કોઈએ શિકાર કરવો નહીં ત્યાં આગળ શું છે અભયારણ્ય છે અભયારણ્ય એટલે મોટી સંખ્યામાં એક જ જાતના પ્રાણીઓ હોય તેને અભયારણ્ય કહેવાય એટલે અભયારણ્ય હોવાથી સરકારની મનાઈ હોય છે કે ત્યાં આગળ કોઈએ શિકાર કરવા જવું નહીં હવે પછીનો મુદ્દો છે કે તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા તો તેઓ મેં લખ્યું છે તમારા દાદા દાદી સાથે બરાબર વાતચીત કરવાની છે તમારે તો તે વખતે તમારી ઉંમરના એ લોકો હતા ત્યારે એ લોકોએ કયા કયા પક્ષીઓ જોયા હતા તો એમાં આપણે લખીએ કબૂતર કાગડો ચકલી કબૂતર કાગડો પછી ચકલી પછી બીજા કયા છે પક્ષીઓ મેના બોલો કાબર સાંભળી મેના બોલો કાબર સાંભળી પછી ગીદ પોપટ બુલબુલ વગેરે ગીદ પોપટ બુલબુલ વગેરે આ બધા પ્રાણીઓ તેમણે જોયા
હતા પછીનો મુદ્દો છે કે શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે તો એમાં આપણે લખવાનું કે હા જેવા કે ચકલી છે પછી સારસ છે મેના છે ગીધ છે શ્રમણી વગેરે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે અત્યારે હાલના સમયમાં આપણે આ પક્ષીઓ ખૂબ જ ઓછા જોવા મળે છે તો એમાં આપણે લખીશું કે હા જેવા કે ચકલી સારસ મેના પછી ગીધ સમડી વગેરે ગીધ સમડી વગેરે પક્ષીઓ ઓછા જોવા મળે છે પછી એની પછીનો મુદ્દો છે કે કોઈ એવા પક્ષીઓ છે જે તમને હાલ જોવા મળતા નથી તો એમાં તમે લખી શકો કે સમડી છે ગીધ છે બુલબુલ છે આવા પક્ષીઓ આપણને અત્યારે હાલ જોવા મળતા નથી બહુ જ ઓછા હોય છે ક્યારેક જ આપણને બુલબુલ કે એવું પંખી જોવા મળે એ બધા ક્યાં રહેતા હોય છે વનમગડામાં વધારે પ્રમાણમાં રહેતા પણ ત્યાં પણ અત્યારે એવા પંખીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે તેથી આપણે લખી શકીએ કે હા કયા પંખી કહો કે સમડી પછી બુલબુલ પછી ગીધ વગેરે જોવા મળતા નથી જોવા મળતા નથી હવે જોઈશું પાના નંબર 31 ઉપર કે એમાં શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો તો એના જવાબમાં આપણે લખીએ કે જંતુનાશક દવાઓના છંટકાવથી પક્ષીઓ દાણા ખાય છે જંતુનાશકની દવા છાંટવી પડે છે ખેતરમાં ઉગેલો પાક હોય એની ઉપર તો એવું જંતુનાશક દવા છાંટેલા દાણા પક્ષીઓ ખાય છે માટે અને શહેરોમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક તરંગો તેમના માટે ઘાતક હોવા થાય છે તેવું આપણે જવાબ લખી શકીએ તો એમાં લખીશું જંતુનાશક દવાના છંટકાવથી પક્ષીઓ દાણા ખાય છે પક્ષીઓ દાણા ખાય છે દાણા ખાય છે માટે અને ઉપરાંત શહેરોમાં આવેલા મોબાઈલ ટાવર મોબાઈલ ટાવરમાંથી નીકળતા તરંગો હાનિકારક તરંગો તેમના માટે ઘાતક આપણે રહેતા હોઈએ ત્યાં આસપાસ આપણને જોવા મળતા હોય છે
પછી તમારા વડીલો પાસેથી એ વૃક્ષ વિશે વધુ જાણકારી મેળવો. તો આપણે વૃક્ષો વિશે વધુ જાણકારી મેળવવી હોય તો અમે તે આપણે કોઈ પણ એક વૃક્ષનું આપણે લખી શકીએ કે દાખલા તરીકે આંબાનું, તો આંબાનું વૃક્ષ કેરીનું ફળ આપે છે. આ વૃક્ષો વધુ ઉગાડવામાં આવે છે, શીતળ છાંયડો આપે છે, પક્ષીઓ માળા બાંધે છે, બળતણ માટે લાકડું આપે છે વગેરે વગેરે આપણે એની ઉપયોગિતા લખી શકીએ. અહીંયા આપણે લખીશું આંબો અને વડ. તો આપણે અહીંયા વડીલો પાસેથી જે વૃક્ષ વિશે જાણકારી મેળવવાની છે તેમાં લખી આપણે આંબાનું વૃક્ષ છે, આંબાનું વૃક્ષ કેરીનું ફળ આપે છે, કેરીનું ફળ આપે છે. આ વૃક્ષો વધુ ઉગાડવામાં આવે છે, આ વૃક્ષો વધુ ઉગાડવામાં આવે છે. પછી શીતળ છાંયડો આપે છે, શીતળ છાંયડો આપે છે. પછી પક્ષીઓ માળા બાંધે છે, પક્ષીઓ માળા બાંધે છે. પછી બળતણ માટે લાકડું આપે છે, બળતણ માટે લાકડું આપે છે. તો આ રીતે આપણે પ્રકરણ વિશે બધી માહિતી મેળવી. હવે આપણે એના પછી થોડું પીળા કલમમાં લખેલું છે તેના વિશે આપણે સમજીએ કે ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે, તેની છાલમાંથી દવા બને છે. ખેજડીના વૃક્ષની છાલમાંથી દવા બને છે, લોકો તેના ફળોને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે કે તેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના ફળો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. આ જે ખેજડીના વૃક્ષો છે તેનું આટલું આ બધું મહત્વ છે કે ખેજડીનું વૃક્ષ આપણને શું કામમાં આવે, તો તેના વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે ભાગ બે સાથે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે પર્યાવરણની નોંધમાં આ બધા જ મુદ્દા સરસ રીતે જવાબ સાથે તમારે લખવાના રહેશે. તો હું કાલે નોંધી લેશો કે પાના નંબર 29 પછી 30 અને 31 પર હું લખું. આ બધું તમારે સરસ અક્ષરે પુસ્તકમાં જગ્યા આપેલી છે, લીટીઓ બધી આપેલી છે, તો તમારે પુસ્તકમાં પણ લખવાનું રહેશે, તે ઉપરાંત નોટબુકમાં પણ લખવાનું છે. તો તમે સુંદર અક્ષરે સરસ રીતે પાઠ 4નું અમૃતાની વાર્તા બરાબર સરસ રીતે તમે ગૃહકાર્ય કરશો અને નોટમાં લખશો, પુસ્તકમાં પણ લખવાનું છે. સારા અક્ષરે જગ્યા લીટીઓ આપેલી છે ત્યાં આગળ, અને સરસ રીતે તમે પાઠ સમજી ગયા હશો તેવી આશા સાથે આવજો.